गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 12 विषय गुजराती एम काव्य 14मू छेलू दर्शन तेनो अभ्यास करीशू। छेलू दर्शन आवु आपने काव्य केम तो कि जयरे मनुष्य मृत्यु थाय त्यारे एनी एनी साथे जे लागणी आपणे बंधा थी आपणे बंधायेला होय एटले एने जवा माटे आपणे खूब दुखी चालियो जाय छे व्यक्ति एटले खूब दुखी थाय छे। पण आ काव्यनी अंदर छे एमां कविना पत्नी छे जे ते मृत्यु पाम्या छे अने तेने छेल एनी જાય ગુજરી ગયા છે અને તેને જે પતિને દુઃખ થાય છે પણ એ આવા દુઃખના સમયને એ છેલ્લું દર્શન કહે છે કે આ જ્યારે એનું મૃત્યુ થયું છે એની પત્નીનું તો કે જે સમય મળ્યો છે એની સાથે રહેવાનો એને એના દર્શન કરવાનો છેલ્લા દર્શન કરવાનો જે સમય મળ્યો છે એને એ દર્શન કરી લેવા જોઈએ અને અત્યારે ખોટી રોકકળ ન કરવી જોઈએ અને એને આ એના સૌંદર્યને વધારવું જોઈએ એને ખૂબ જ પવિત્ર ગણી અને એની પૂજાપાઠ કરવાનું કહે છે અને સાથે સાથે એની સાથે જે આટલો સમય વિતાવ્યો છે એ યાદગીરી છે એ પોતાના હૃદયમાં સાચવી અને પોતાના પત્નીને હસતા મોઢે વિદાય આપવાનું કહે છે અને સાથે સાથે એ પણ કહે છે કે આવા સમયે રોકકળ ન કરવી જોઈએ પણ શાંતિ રાખી અને એમના આત્માને શાંતિ મળે એવું કાર્ય કરવું જોઈએ। આ કાવ્યના લેખક છે જયંત કોઠારી અને આ કાવ્યનો પ્રકાર છે આસ્વાદ લેખ એટલે કે સોનેટ કાવ્ય છે। આ ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક શ્રી જયંતભાઈ સુખલાલ કોઠારીનો જન્મ રાજકોટ સૌરાષ્ટ્રમાં થયો હતો। બીએમાં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગ મેળવ્યો તેમજ એમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો હતો। અમદાવાદની ગુજરાત લો સોસાયટીની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યશીલ રહ્યા। ભારતીય કાવ્ય સિદ્ધાંત અને પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ઉપક્રમ અનુક્રમ એ એમના સ્વાધ્યાય તેમજ તાત્વિક ચિકિત્સક દ્રષ્ટિના ઘોતક પ્રકાશનો છે। ઉત્તમ ભાવકની સહદયતા તેમજ નિર્ભીક તત્વદર્શન વિવેચનનું વિવેચનમાં જોવા મળે છે। સાહિત્ય સ્વરૂપો અંગેના લેખકો વ્યાસંગમાં તેમજ સિદ્ધાંત ચર્ચાના લેખો અનુસંગમાં જોવા મળે છે। સાહિત્યિક તથ્યોની માવજતને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું છે। વિવેચન ઉપરાંત સુદામા ચરિત નિબંધ ટૂંકી વાર્તા એકાંકી અંગેના સુંદર સંપાદનો તેમણે આપ્યા છે। આસ્વાદ અષ્ટાદશી એ જુદા જુદા કાવ્યો પરના આસ્વાદ વિવેચનનું જયંતભાઈ કોઠારીનું નોંધપાત્ર પુસ્તક છે। ખાસ તો ભારતીય કાવ્ય સિદ્ધાંતોને આધારે કાવ્યકૃતિની તેમણે કરેલી તપાસના સંદર્ભમાં એમાંથી રાવી પાઠકના છેલ્લું દર્શન સોનેટનો આસ્વાદ લેખ અહીં લીધો છે કે રાવી પાઠકનું જે કાવ્ય છે છેલ્લું દર્શન એનો સાર છે તે અહીં લીધો છે। કવિ રાવી પાઠકે પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે જ્યારે એમના પ્રથમ પત્ની છે તે અવસાન પામેલ છે તે નિમિત્તે આ કાવ્યની રચના કરેલી છે અને પ્રસ્તુત મૃત્યુ વિષયક સોનેટમાં આંખને અશ્રુ ન વહાવી હવે પછી પત્નીનું દર્શન અલભ્ય છે એટલે કે હવે તે પત્નીના તે દર્શન કરી શકશે નહીં આ છેલ્લું દર્શન એમનું છે તે કરી લેવા વિનવે છે અને માંગલ્યની સામગ્રી ધરાવવાનું કહે છે। માંગલ્યની એટલે મંગલમય સામગ્રીઓ હોય તે ધરાવવાનું તેને કહે છે। ધમાલ ન કરવા, ધમાલ ન કરવી એટલે રોકકળ ન કરવા જણાવી એના સૌંદર્યને અખંડિત રાખવા જણાવે છે। જે સ્થાન એમના હૃદયમાં એકાઈ અંકાયું છે તેમને પત્નીનું તે કદી કોઈ લઈ શકે તેમ નથી। અગ્નિની સાક્ષીએ મળ્યા હતા તેવી જ રીતે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાની આ ઘટનાને વિશેષ મંગલમય ગણાવે છે। આમાં સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને પણ મંગલમય બનાવીને રજૂ કરી છે। તો ચાલો આ કાવ્યનો આપણે અભ્યાસ કરીશું। આ ધમાલ ન કરો જરાય નહીં નયન ભીના થશો ઘડી બ ઘડી મળી છે જે નયન વારી થંભો જરા। કવિ અહીં શરૂઆતમાં જ કહે છે ધમાલ ન કરો, ધમાલ ન કરો એટલે કે જ્યારે એમના કવિના પત્ની છે તે રાવી પાઠકના પત્ની છે તે મૃત્યુ પામ્યા છે અને એ સમયે બધા રોકકળ કરી રહ્યા છે ત્યારે આવા સમયે તે કહે છે કે રોકકળ ન કરો, ધમાલ ન કરો એટલે રોકકળ ન કરો, જરાય નહીં નેન ભીના થશો, તમારા
આંખો છે તેને સહેજ પણ ભીની થવા ન દેશો. ઘડી બ ઘડી મળી છે એટલે કે જે થોડીક ક્ષણો મળી છે એમ એનામાં નયનવારી થંભો જરા. નયનવારી એટલે આંખો તમારા જે આંસુઓ છે તેને રોકી રાખો. કૃતાર્થ થયેલો જ ફરી નહીં મળે એ જ સૌંદર્ય આ સદા જગત જે વડે હતું હસંતુ માંગલ્ય કો. શું કહે છે કે કૃતકૃત્ય થઈ જાઓ, ધન્ય થઈ જાઓ. આનું અત્યારે જે છેલ્લા દર્શન તમને કરવા મળી રહ્યા છે અને આજ પછી આ જે અત્યારે છેલ્લા દર્શન કરવા મળી રહ્યા છે આજ પછી આવા દર્શન તમને ક્યારેય એના થશે નહીં. કારણ કે જે વ્યક્તિ મૃત્યુ પામ્યું છે એ એનું હવે સીધું અગ્નિદાન દેવાશે. એટલે કે એ આવું શરીર જે છેલ્લું દર્શન તમને કરવા મળી રહ્યું છે આવું તમને પાછું જિંદગીમાં ક્યારેય એનું મોઢું જોવા મળશે નહીં. એટલે એના દર્શન કરી અને ધન્ય થઈ જાઓ. આવું સૌંદર્ય તમને ફરી ક્યારેય જોવા મળશે નહીં. આખું જગત હંમેશા સદા જગત જે વડે હસતું માંગલ્ય કો એટલે કે આખું જગત જે હંમેશા જે સૌંદર્યથી આનંદિત થતું હતું તે કોઈ મંગલકારી છે. આ સૌંદર્ય કેવું છે તો કે એને મંગલકારી કહ્યું છે અને જેના કારણે આખું જગત છે તે આનંદિત થતું હતું એનું ક્યારેય ફરીથી તમને દર્શન કરવા મળશે નહીં. ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની, ધરો અગરુ દીપ ચંદન ગુલાલને કંકુમ. શું કહે છે કે રોકકળ ન કરો, તમે માંગલ્યની જે સામગ્રી છે તે બધી તેને અર્પણ કરો. અત્યારે આ જે સૌંદર્ય છે એને પૂજનીય ગણે છે અને તે આજે એમની પત્ની છે એના દર્શન કરી અને તેને માંગલ્યની બધી સામગ્રીઓ ધરવાનું કહે છે, અર્પણ કરવાનું કહે છે. કઈ કઈ? તો કે અગરુ એટલે અગરબત્તી, દીપ, ચંદન, ગુલાલ અને કંકુ આ બધી મંગલકારી સામગ્રીઓ છે તો તેની પાસે મૂકો. ધરો કુસુમ શ્રીફળો ન ફરી જીવને આ થવો, સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો. સાથે સાથે ફૂલ તથા શ્રીફળ પણ ધરવાનું કહે છે. અને આપણે પણ ઘણી વખત તમે ક્યારે જોયું હોય તો જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની પાસે ફૂલ, અબીલ, ગુલાલ, ચંદન, અગરબત્તી, ધૂપ, શ્રીફળ, ફૂલ બધું આપણે ચડાવતા હોય છીએ. એટલે એ જ કહે છે કે આ જે મંગલ અવસર મળ્યો છે તમને એના છેલ્લા દર્શન કરવાનો તો એને જતો ન કરો. રોકકળ કરવામાં તમારો સમય ન વેડફો. આ મંગલ્યને આજે અત્યારે છેલ્લા દર્શન કરવા મળ્યા છે એને માણી લ્યો, એ મંગલકારી છે. સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો, અમૂલ્ય સુંદર સુહાગી આજે સુહાગણનો માંગલ્યનો આવો સુયોગ સારો યોગ જીવનમાં ફરી ક્યારેય નહીં આવે એટલે એને માણી લ્યો. સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો, ધમાલ ન કરો નલો સ્મરણ કાજ ચિહ્નો કશું. રહ્યું વિકસતું જ અંત સુધી જે સૌંદર્ય તે અખંડ જ ભલે રહ્યું. શું કહે છે? રોગ અકળ ન કરો. એના દેહ પર, એના જે શરીર પર જે વસ્તુઓ છે એ બધી એમને એમ રહેવા દો. તમારી સ્મૃતિ માટે એટલે કે તમારી યાદ માટે એનું એક પણ ચિહ્ન લેશો નહીં. જે એને સૌંદર્ય અંકિત છે એમાં એને અખંડિત જ રહેવા દો. એને ખંડિત ન કરતા એના શરીર ઉપરથી કોઈ પણ વસ્તુ છે તે તમારી યાદ માટે તેના ઉપરથી લેશો નહીં. જે સૌંદર્ય અંત સુધી સદા વિકસતું રહ્યું છે એટલે કે જે સૌંદર્ય હંમેશા આ ખૂબ જ વધતું રહ્યું છે એને તે સૌંદર્ય ભલે અખંડ રહ્યું એને અખંડિત ન કરતા. મળીએ હૃદય સ્થાન તેનું હવે ન સંસ્મરણ વાન કો સ્વજન એ કદી પુરસે. મળ્યા તુજ સમીપ અગ્નિ તુજ પાસ જુદા થયે, કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી. કે હવે જે સૌંદર્ય છે તે ભલે અખંડ રહ્યું તેમાં તેનું હૃદયમાં એનું સ્થાન છે તે હવે સંસ્મરણ કે ન કોઈ સ્વજન પૂરી શકશે. જે વ્યક્તિ ચાલ્યું ગયું છે, જે મૃત્યુ પામ્યું છે એનું સ્થાન છે
આપણા હૃદયની અંદર જે છે એ બીજું કોઈ પણ વ્યક્તિ લઈ શકશે નહીં. આપણું કોઈ સ્વજન મૃત્યુ પામે તો એનું જે હૃદયમાં સ્થાન છે એ ખરેખર બીજું કોઈ વ્યક્તિ લઈ શકતું નથી. હા, એની જગ્યાએ ખરેખર કોઈ વ્યક્તિ આવી જાય તો એની જગ્યાએ આવે છે, પણ જે બીજાનું સ્થાન જે ચાલ્યું ગયું છે એનું સ્થાન કોઈ લઈ શકતું નથી. એટલે એને એની યાદો છે એને આપણે સહજી એને આપણે સાચવી રાખવાની છે આપણા હૃદયની અંદર, કારણ કે એનું સ્થાન બીજું કોઈ વ્યક્તિ લઈ શકશે નહીં. અને સરસ મજાનું અહીં એક કાવ્ય પંક્તિ છે કે મળ્યા તુજ સમીપ અગ્નિ, કે અગ્નિની સાક્ષી આપણે જ્યારે આપણું મિલન થયું અને તુજ પાસ જુદા થઈએ, અને એ જ અગ્નિની સાક્ષીએ એ જ અગ્નિની પાસે આજે આપણે જુદા થઈ રહ્યા છીએ. આમ શા માટે કહે છે? તો કે જ્યારે પતિ પત્ની બને છે, જ્યારે એમના લગ્ન થાય છે ત્યારબાદ તે પતિ પત્ની એક યુવક અને યુવતી બને છે, ત્યારે એનું જે મિલન છે એ પણ અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી અને થાય છે. એટલે કે અને આજે જ્યારે એની પત્નીનું મૃત્યુ થયું છે એ પણ અગ્નિની સાક્ષીએ જ બંને જુદા પડે છે, કારણ કે એ અગ્નિદાન દયાદા પછી એ બંને હંમેશા માટે અલગ થાય છે. તો આ શું અવસર મંગલમય નથી કે જે અગ્નિની સાક્ષી આપણે મળ્યા હતા, આપણું બંનેનું મિલન થયું હતું, અને એ જ અગ્નિની સાક્ષી આજે આપણે જુદા થઈ રહ્યા છીએ. એટલે એની પત્નીને સુંદરી કહીને સંબોધે છે કે હે સુંદરી કવિ, શું આ અધિક ભવ્ય મંગલ અવસર નથી કે આજે અગ્નિની સાક્ષીએ જ આપણે મળ્યા અને એ જ અગ્નિની સાક્ષી આજે આપણે અલગ થઈ રહ્યા છે. શેષના કાવ્યો રામનારાયણ વી પાઠકમાંથી લેવામાં આવેલું છે આ કાવ્ય. અને આ કાવ્ય છે તે જે મૃત્યુની જે ક્ષણ છે કે જે હૃદયને કંપાવનારી છે આપણા સ્વજનના મૃત્યુને, તેને મંગલમય કઈ રીતે એને એક આખા અલગ નજરિયાથી જોવાની જે કવિની અહીં ઉત્કંઠતા છે એ જોવા મળે છે, કે કેવી રીતે આવા ક્ષણને પણ કવિ અલગ રીતે જોવે છે, એક મંગલકારી ક્ષણ તરીકે જોઈ રહ્યા છે.